વસ્ત્રાપુરમાં ડ્રોન કેમેરાથી કેરમ લોકો ઝડપાયા છે. જાહેરનામાનો ભંગ થતા ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ડ્રોન કેમેરાના આધારે કેરમ રમતા શખ્સોને ઝડપી પાડ્યા છે. ધાબા ઉપર કેરમ રમતા લોકો ઝડપાય છે, ભજીયા બનાવતા ઝડપાય છે, જુગાર રમતા ઝડપાય છે. આ ખબરો છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે, પરંતુ આ કેરમ રમી રહ્યા છે વસ્ત્રાપુરની ઘટના છે, જ્યાં ડ્રોન કેમેરામાં કેરમ રમતા ઝડપાઈ ગયા છે. અને આ કેટલાક લોકો છે એમને એમ હશે કે ધાબા પર કોઈ વ્યક્તિ નહીં આવે, પોલીસ નહીં જાણે. ઉદય રંજન અમારી સાથે જોડાઈ ગયા. ઉદય, આ લોકો કોણ છે અને કેટલા લોકો રમતા હતા કેરમ? જે પ્રમાણે અત્યારે કોરોના વાયરસ છે ને એને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, ચાર વ્યક્તિ રૂપિયા એનાથી વધારે વ્યક્તિઓ એકઠા નથી થવાનું. જે સોસાયટી હોય કે સોસાયટી નું ધાબુ ને પણ સાવ હોય અને તેના તેના પોલીસ પણ કડક પગલે કામ લઈ રહી છે. તેને અત્યારે હાલ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. લોકો પોતાની સોસાયટીઓમાં મેળાવડા થઈને બેસતા હતા, જેના કારણે પણ ઘણી મુશ્કેલી સર્જાઈ શકે છે. તો ડ્રોન દ્વારા આખી સર્વેલન્સ રાખવામાં આવ્યું હતું. આ ડ્રોન ઉડાડવામાં આવ્યું હતું સવારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અને વસ્ત્રાપુર પોલીસે ડ્રોન ઉડાડ્યું હતું. એ સમય દરમિયાન તે ડ્રોનના કેમેરાની અંદર ત્યાં એક સોસાયટીથી સોસાયટીના ધાબા ઉપર ચાર વ્યક્તિઓ જે છે કેરમ રમી રહ્યા હતા અને એક વ્યક્તિ ત્યાં ઉભો હતો અને કુલ પાંચ વ્યક્તિઓ હતા. તેને લઈને જ તે તમામ લોકો ઉપર અત્યારે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જાહેરનામાના ભંગ બદલની અને સાંજ સુધી મારપાટ કરી જામીન બદલ છોડવામાં આવશે. બિલકુલ બિલકુલ આભાર ઉદય. તો આખરે ડ્રોન કેમેરાથી કેરમ રમતા લોકો ઝડપાયા છે, લોકો પણ સુધરી જાય ધાબા ઉપર, કોઈ મીટિંગ કોઈ મેળાવ ન કરે, ડ્રોન કેમેરા તમારા પર નજર રાખી રહ્યા છે. વડોદરાની વાત, નાગરવાડા વિસ્તારમાં ક્લસ્ટરનું ક્વોરન્ટાઇન કરાયું છે. વિસ્તારમાં રહેતા વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યું છે. દર્દીના સંપર્કમાં આવેલા 20થી વધુ લોકો ક્વોરન્ટાઇન થયા છે. સચિવ વિનોદરા મ્યુનિસિપલ કમિશનરે મુલાકાત લીધી. ક્લસ્ટર ક્વોરન્ટાઇન થનાર વડોદરાનો આ પ્રથમ વિસ્તાર પણ સામે આવ્યો છે. એક પછી એક જે આંકડાઓ સામે આવી રહ્યા છે, હવે ચિંતાજનક બાબત આગળ વધી રહી છે, લોકોએ સમજવાની જરૂર છે. અને વડોદરાનો આ પહેલો વિસ્તાર જે ક્વોરન્ટાઇન કરાયો છે. વડોદરામાં વધુ એક આજે પોઝિટિવ કેસ આવ્યો છે. નાગરવાડા વિસ્તારના 54 વર્ષીય અધીરનો કેસ પોઝિટિવ આવતા સમગ્ર તંત્ર છે દોડતું થઈ ગયું છે. સમગ્ર નાગરવાડા વિસ્તારને હાલ ક્લસ્ટર ક્વોરન્ટાઇન કરવામાં આવ્યો છે. આપણી સાથે સચિવ જે છે જેમને વડોદરાની જવાબદારી સોંપાય છે, વિનોદરાવ સાહેબ, તેમની સાથે વાત કરીને જાણવાનો પ્રયાસ કરીશું. સર, નાગરવાડા વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટાઇન કરવામાં આવ્યો છે અને કયા પ્રકારના તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે અત્યારે? અહીંયા આ વિસ્તારમાંથી એક પોઝિટિવ આવ્યા, એટલું જ નહીં, આ પોઝિટિવ પેશન્ટ છેલ્લા 3-4 દિવસથી પોતાના સિમ્ટમ્સ સાથે એક્ટિવલી અહીંયા ફરતા હતા એવું પણ ધ્યાન પર આવતા 16 જેટલા વ્યક્તિઓ એના સંપર્કમાં હતા. તમામને અમે ઉઠાવીને અમારા ઇન્સ્ટિટ્યુશનલ ક્વોરન્ટાઇનમાં લેપ્રસી ગ્રાઉન્ડમાં લઈ ગયા છે. જોડે જોડે આ સમગ્ર વિસ્તારમાં કેટલાક લોકો ગુજરાત બહારથી પણ છેલ્લા 2 અઠવાડિયાના અંદર આવ્યા છે, એ ધ્યાન પર આવ્યા છે. એટલે સાવચેતીના ભાગરૂપે આ સમગ્ર વિસ્તારને સીલ કરવામાં આવ્યા છે અને સીલ કરીને લોકડાઉન તો ચાલુ જ હતું પણ લોકડાઉનના સખ્તાઈથી અમલ કરીશું અને કોઈ પણ વ્યક્તિ ઘરથી બહાર ના નીકળે. કોઈ પણ જીવન જરૂરિયાત પ્રસંગ હોય તો અમને જાણ કરો, અમારા ટીમ તમારા ત્યાં આવીને પૂરું કરીશું. જરૂર પડે તો ફૂડ પેકેટ સહિતના વ્યવસ્થા અમે કરીશું, પણ કોઈ પણ કારણસર ઘરથી બહાર ના નીકળે એ સુનિશ્ચિત કરવાની જરૂર છે. અગાઉ મેં વાત કરી, ફરી રિપીટ કરું છું, લોકડાઉનના અમલ માટે જરૂર પડે પોલીસ ફરિયાદ તો કરીશું જ, પણ અટકાયતી પગલા તરીકે પાસા સહિતના કાર્યવાહી કરવી પડે તો પણ અમે કરીશું. સર, કેટલીક સેવાભાવી સંસ્થાઓ ડિસ્ટન્સ નથી જાળવતા અને સેવા કરવાના બને રોડ પર નીકળ્યા, રાફડો ફાટી નીકળ્યો, એવા લોકોને શું મેસેજ આપવા માંગશો? તમામ સેવાભાવી સંસ્થાઓને જે પાસ આપવામાં આવ્યા છે એ રદ ગણાશે. સેવાભાવી સંસ્થાઓને સેવા કરવાના આપની ભાવનાને અમે કદર કરીએ છીએ, પણ મુખ્યમંત્રી રાહત ફંડમાં અથવા પ્રધાનમંત્રીના રાહત ફંડમાં આપ ડોનેટ કરી શકો છો અને તંત્ર દ્વારા નિર્ધારિત વ્યક્તિઓ દ્વારા જ હવે ફૂડ પેકેટ્સના ડિસ્ટ્રીબ્યુશન થશે અને કોઈ પણ રિલીફ વર્ક હોય તંત્ર દ્વારા તંત્રના નિર્ધારિત લોકો, કોઈ સંસ્થા સેવાભાવી સંસ્થા કરવા માંગતા હોય તો આપ નાણાકીય સહાય કરી શકો છો, બાકી જિલ્લા વહીવટી તંત્ર એમની રીતે વ્યવસ્થા હવે પછી કરશે. તો લોકડાઉનના ભંગ ગણાશે અને લોકડાઉનના ભંગ બદલ જે કાયદાકીય ગુના બને છે એ ગુના બદલ એમના સામે કાર્યવાહી કરીશું. જો એપિડેમિક એક્ટ અંતર્ગત હવે નોટિફિકેશન થઈ ગયા પછી
કોઈ પણ આદેશના ભંગ એ ગુનો ગણાશે, એટલે એ નોન બેલેબલ ગુનો હશે અને એના કરતાં આગળ જઈને જે સેક્શન્સ એમાં વ્યાજબી છે એ બધા સેક્શન સાથે ગંભીર પ્રકારના ગુનો બની શકે. ચોક્કસથી આ હતા સચિવ વિનોદ રાવ. તેઓ કહી રહ્યા છે કે તકેદારીના ભાગરૂપે સમગ્ર વિસ્તારને સીલ કરવામાં આવ્યો છે અને રેડ ઝોન જાહેર કરવામાં આવે છે અને જે સેવાભાવી સંસ્થાઓ છે ટોળે વળીને જે સેવા કરવાના બારે રોડ પર નીકળી પડતા હતા તેમની સામે હવે સખ્તાઈથી કાર્યવાહી કરવામાં આવશે અને તમામને જે લાયસન્સ આપવામાં આવ્યા છે એ લાયસન્સ રદ કરવામાં આવશે. તેમ છતાં જો પણ કોઈ રસ્તામાં સેવાના નામે રખડતું નજરમાં આવશે તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કેમેરામેન મુકુંદ દવા સાથે હાર્દિક દીક્ષિત.